तो वडाप्रधान શ્રીની ડિગ્રી અંગેના વિવાદનો મામલો કે જે અમદાવાદની મેટ્રો કોર્ટે બદનક્ષીની ફરિયાદ રજીસ્ટર કરી છે જ્યાં દિલ્હીના સીએમ અને આપના સાંસદને 23 મેના રોજ હાજર રહેવા ફરમાન વડાપ્રધાનની ડિગ્રીને લઈને કેજરીવાલે સવાલ ઉઠાવ્યા હતા તો પીએમશ્રીને બદનામ કરવા કેજરીવાલ અને સંજયસિંહને ભારે પડી શકે છે સાથે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની મુશ્કેલીઓ હાલ વધી છે અને ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવ ડોક્ટર પિયુષ પટેલે ફરિયાદ આપી જ્યાં 70 વર્ષ જૂની ગુજરાત યુનિવર્સિટીની છાપ ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તો ફરિયાદ પક્ષ તરફથી પેન ડ્રાઈવ સહિતના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા અને બદનક્ષીનો કેસ પુરવાર કરવા માટે મહત્વના પુરાવા પણ કોર્ટના રેકોર્ડ પર રજૂ કરાયા છે તો વડાપ્રધાનની ડિગ્રીને લઈને કેજરીવાલે સવાલ ઉઠાવ્યા હતા અને હવે તે સવાલોને લઈને આ મુદ્દો છે તે વધુ ગરમાયો છે કે જ્યાં પ્રિયમસિંહને બદનામ કરવા કેજરીવાલ અને સંજયસિંહને હવે ભારે પડી શકે છે જ્યાં અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની મુશ્કેલીઓમાં હવે વધારો થતો જોવા મળી રહ્યો છે જ્યાં અમદાવાદની મેટ્રો કોર્ટે બદનક્ષીની ફરિયાદ રજીસ્ટર કરી છે તો ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવ ડોક્ટર પિયુષ પટેલે આ અંગે ફરિયાદ આપી હતી અને હવે તેઓને 23 મેના રોજ હાજર રહેવા ફરમાન જારી કરાયું છે 70 વર્ષ જૂની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે યુનિવર્સિટીને તેવું કહેવામાં આવ્યું છે તો ફરિયાદ પક્ષ તરફથી પેન ડ્રાઈવ સહિતના જે પુરાવા છે તે પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે કોર્ટના રેકર્ડ પર તમામ કેસને લગતા પુરાવા માટે પણ પુરાવા કોર્ટમાં રજૂ કરાયા છે વધુ વિગતો સાથે સંવાદદાતા બંકિમ પટેલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે બંકિમ હવે જે રીતે વડાપ્રધાનની ડિગ્રીને લઈને જે કેસ હતો જે મામલો ગરમાયો હતો ને હવે ક્યાંક આ મુદ્દો છે તે વધુ ગરમાઈ રહ્યો છે કુશાગ્ર જે અરવિંદ કેજરીવાલ અને આપના નેતા સંજય સિંઘે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઈને જે સવાલ ઉઠાવ્યા હતા અને આડકતરી રીતે ગુજરાત યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તેવા નિવેદનો કર્યા હતા એને લઈને સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને હાઈકોર્ટમાં 31 માર્ચે હાઈકોર્ટના નિર્ણય બાદ આ ગુજરાત યુનિવર્સિટીના જે કુલસચિવ છે ડોક્ટર પિયુષ પટેલ એમણે આ મામલે અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી બદનક્ષીની અને તેમાં તેમણે તમામ પુરાવાઓ રજૂ કર્યા છે કોર્ટ સમક્ષ અને એ પુરાવાઓના આધારે અદાલતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજય સિંઘ સામે નોટિસ કાઢી છે અને તેમને હાજર સમન કાઢીને એમને હાજર રહેવાનું ફરમાન કર્યું છે એટલે આગામી દિવસોમાં બંને નેતાઓની મુશ્કેલીઓ ખૂબ વધી શકે તેમ છે માહિતી બદલ આપનો આભાર જે રીતે અમદાવાદની મેટ્રો કોર્ટે બદનક્ષીની ફરિયાદ હાલ રજીસ્ટર કરી છે અને આને લઈને દિલ્હીના સીએમ અને આપના સાંસદની મુશ્કેલીમાં વધારો થયો છે મહત્વનું છે કે સીએમ અરવિંદ કેજરીવાલ અને આપના સાંસદ સંજયસિંહને 23 મેના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે ફરમાન મોકલવામાં આવ્યું છે તો વડાપ્રધાનની ડિગ્રીને લઈને કેજરીવાલે જે સવાલો ઉઠાવ્યા હતા તે જ સવાલોના ઘેરામાં હવે ક્યાંક મુશ્કેલીઓ અરવિંદ કેજરીવાલની વધતી જોવા મળી રહી છે તો પીએમશ્રીને બદનામ કરવા કેજરીવાલ અને સંજયસિંહને હવે ભારે પડી રહ્યો છે કે જ્યાં અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની મુશ્કેલીઓમાં વધારો થયો અને હવે કોર્ટમાં અરજી કરવામાં આવી છે તેને લઈને જ હવે જે અરજી છે તેને લઈને તેઓને હાજર રહેવા માટે નોટિસ ફટકારવામાં આવી છે વધુ વિગતો સાથે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે કલ્પિન જે રીતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અરવિંદ કેજરીવાલ અને આપના સાંસદની મુશ્કેલી હવે વધી રહી છે ચોક્કસથી કુશાગ્રા જે પ્રમાણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં ચોક્કસ વધારો થયો છે ગુજરાત યુનિવર્સિટીએ કેજરીવાલ સામે માનહાનિનો દાવો કરતી ફરિયાદ છે તે મેટ્રોપોલિટન કોર્ટમાં કરી છે ભારતીય દંડ સંહિતાની કલમ 500 પ્રમાણેની આ ફરિયાદ છે એટલે સીધે સીધી રીતે બદનક્ષીની ફરિયાદ કહી શકાય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે ડિગ્રી હતી તે ડિગ્રીની સમગ્ર વિગતો હતી તે વિગતો માગવા માટેની જે અરવિંદ કેજરીવાલે વાત કરી હતી અને તેને લઈને જે વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા તેને લઈને આ બદનક્ષીની ફરિયાદ જે છે તે કરવામાં આવી છે અને સાથે સાથે ગુજરાત યુનિવર્સિટીએ ફરિયાદ કરી છે તે પાછળનું એક મુખ્ય કારણ એ છે કે ગુજરાત યુનિવર્સિટીની આગવી છાપ જે છે છાપ છે તે ખરડાય તે પ્રકારનું આ નિવેદન અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેને ધ્યાનમાં રાખીને ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવ ડોક્ટર પિયુષ પટેલે મેટ્રોપોલિટન કોર્ટની અંદર ફરિયાદ નોંધાવી છે એટલે ચોક્કસથી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓની અંદર વધારો થયેલો હોવાની વિગતો સામે આવી છે જુગલપિન માહિતી બદલ આપનો આભાર